પાટણ માં પણ ગુરુ પૂર્ણિમા ની શ્રદ્ધા ભેર ઉજવણી કરવામાં આવી હતી। ભાવિક ભક્તો એ સવાર થી જ વિવિધ મંદિરો અને ગુરુગાદી ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। જો કે આ વખતે કોરોના મહામારી ના પગલે ધાર્મિક ઉત્સવો ની ઉજવણી મોકૂફ રાખવામાં આવી હતી। જેથી શ્રદ્ધાળુ ભાવિકો એ ગુરુવંદના દર્શન કરી ગુરુ ના આશીર્વાદ મેળવ્યા હતા। પાટણના કંડરિયા વીર મહારાજ મંદિરે આવેલી આશરે 100 વર્ષ પુરાણી પાઠક સાહેબની ગુરુગાદી ખાતે આજે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થ માટે ઉમટી પડ્યા હતા। મંદિર પરિસર ખાતે સરકારી ગાઈડલાઇન્સ મુજબ લોકોએ દર્શન કર્યા હતા। માસ્ક પહેરેલ ભક્તોને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। સેનેટાઈઝ કરી ટેમ્પરેચર માપ્યા બાદ સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે રીતે ભાવિક ભક્તોએ ગુરુવંદના કરી હતી। આજના પ્રસંગે ભાજપના પ્રદેશ મહામંત્રી કેસી પટેલે પણ ગુરુવંદનાનો લાહવો લઈ દર્શન મેળવ્યા અને આશીર્વાદ મેળવ્યા હતા। તિમિરાદં જ્ઞાનમ યસલગા નેત્રમૂલમ ત્રિને તસ્મૈ શ્રી ગુરવે નમઃ। ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ। પહેલાં તો સર્વ ભક્તોને સર્વ સ્નેહીજનોને અને જનતાને ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા। આજકાલ આ મહામારી જે ચાલી રહી છે કોરોનાની વિશ્વમાં, એમાંથી ભગવાન સૌને જલ્દી જલ્દી ઉગારે અને અહીંયા જે પ્રસંગ કરવામાં આવ્યો છે એ સોશિયલ ડિસ્ટન્સ તથા દરેકના સ્વાસ્થ્યની કાળજી લેવાય એ રીતે અને ગવર્મેન્ટના કાયદા કાનૂન પ્રમાણે કરવામાં આવ્યો છે અને પબ્લિકનો પણ ખૂબ સારો સહકાર છે, ભક્તોનો પણ સારો સહકાર છે અને આપ મીડિયાવાળાનો પણ ખૂબ ખૂબ આભાર। આમાં સામાન્ય કંઈ આમ તો દર વખતે બહુ જાહો જલાલીથી કરવામાં આવે છે, પણ ગવર્મેન્ટના કાયદા કાનૂન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ અને જે બીજા બધા વધારાના ફંક્શન હોય છે એ કેન્સલ કરી ખાલી સામાન્ય ગુરુપૂજનનો જ પ્રોગ્રામ અહીંયા રાખવામાં આવ્યો છે આજના દિવસે। સોશિયલ ડિસ્ટન્સના પાલન માટે મંદિર પરિસર ખાતે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જેને ભક્તોએ અનુસરી ગુરુ પૂર્ણિમાની ભાવભક્તિથી ઉજવણી કરી હતી। ચેતન રામીનો રિપોર્ટ, પાટણ।